સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે વાત કરવાના છીએ, ટાઇટલ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો છે કે માનવ કલ્યાણ યોજના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે ફોર્મ ભરવું અને કોને કોને લાભ મળી શકે. તો ચલો વિડીયોનો શરૂઆત કરીએ. સૌ પ્રથમ માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 માટે 10 ટ્રેડ માટે આ કીટ આપવામાં આવે છે. જે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે, તારીખ 3/7/2024 ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગઈ છે અને 31/8/2024 સુધી અરજીઓ કરી શકાશે. એક મહિનાનો જે આપણી પાસે ટાઈમ છે, તો જે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય આમાં તો ઈ કુટીરની વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરી શકશે. તો આગળ આપણે જોઈએ એમાં કોને કોને અને કઈ કઈ ટૂલ કીટ આપવામાં આવવાની છે. તો નીચે ક્રમ આપેલો છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. દૂધ દહીં વેચનાર લોકો કામ કરતા હોય એને દૂધને લગતી કીટ મળી શકે છે. ભરતકામ કરતા હોય એને ટૂલ કીટ મળી શકે છે. બ્યુટી પાર્લરની કીટ મળી શકે છે. ખાસ પાપડ બનાવનાર હોય લોકો એને પાપડ બનાવવા માટેની કીટ મળે છે. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેની, પ્લમ્બરની સેન્ટિંગ કામ માટેની, ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગની, અથાણા બનાવટ માટેની, પંચર બનાવવા માટે, આમ નોખી નોખી કુલ મળીને 10 નોખા નોખા વ્યવસાય માટે કીટો આપવામાં આવે છે. જે સરકાર શ્રીની માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફ્રીમાં વિનામૂલ્યે આ કીટ આપવામાં આવે છે. કોને કોને લાભ લઈ શકે, તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. યોજનાની પાત્રતા કોને કોને મળી શકે, તો સૌ પ્રથમ ઉંમર આપની જે પણ અરજદાર છે એની ઉંમર 18-60 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ. અને ગ્રામ્ય કક્ષાના લોકો માટે, ધારો કે બીપીએલનું રેશન કાર્ડ ધરાવતા હોય તો 0-16 સ્કોર ધરાવતા હોય તો એમને 0-16 સ્કોરનો દાખલો રજૂ કરવાનો જ રહેશે. અન્યથા અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ અથવા 6 લાખથી ઓછી હોવા અંગેનું મામલતદારશ્રીનું અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં અધિકૃત અધિકારી હોય એનો આવકનો દાખલો રજૂ કરવાનો રહે.